ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ છે કે ઓછું થવાનું નામ નથી લઈ રહી લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ ગઈ છે ત્યારે ભાજપ ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો પર જાહેરાત કરી ચૂકી છે જેમાં ગુજરાતની બે બેઠકો પરથી ભાજપે ઉમેદવારો બદલ્યા છે અને આ ઇતિહાસ છે વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંક જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી સાબરકાઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ બેઠક પણ યોજાય યથાવત છે અને હવે રૂપાલા પછી તો ટિકિટ પણ રદ કરવા માટે માંગ કરાઈ રહી છે હાય હાય નારાઓ લગાવવામાં આવી રહ્યા છે નમસ્કાર જમાવત સાથે હું છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સાબરકાંઠામાં ચૂંટણી પૂર્વે સૌથી મોટું ઘમાસાણ જોવા મળ્યું સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત જોવા મળ્યો છે ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને વિરોધમાં હજારો જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે મહત્વનું એ છે કે આયાતી ઉમેદવારને બદલવાની માંગ સાથે પોસ્ટકાર્ડ બહાર પાડવામાં આવ્યા છે જે રીતે હાઈકમાન્ડે ઉમેદવારની પસંદગી કરી છે તે જોતા ખુદ ભાજપના સમર્થકો જ ખુશ નથી સાબરકાંઠામાં પણ ભાજપના સમર્થકોએ જ ભાજપના ઉમેદવાર સામે વિરોધનો બૂંગ્યો ફૂંક્યો છે આ બધાએ ડખા ચાલી રહ્યા છે ત્યારે ભાજપને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે ઉમેદવાર સામે અસંતોષ હોય ભાજપને ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે આ પહેલા લોકસભા 2024 ની ચૂંટણી નું જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી પણ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોમાંથી જાહેરાત કરી ચૂંટણી લડવા માટે આ નિચ્છા દર્શાવી અને ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી પણ ભાજપના ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ અપાય છે કાર્યકર્તાના સ્થાને એમના પત્નીને ટિકિટ આપી છે શોભનાબેન નહીં એના પતિ પક્ષના કાર્યકર છે કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ અપાતા આ વિરોધ છે હવે વિરોધ રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે કોંગ્રેસના આયાતી ઉમેદવાર શોભનાબેન બારૈયાની ટિકિટ રદ કરવામાં આવે એવી માંગ સાથે ભાજપના જ કાર્યકર્તાઓ હોબાળો મચાવી રહ્યા છે શોભના બારૈયાની ખેર નહીં એવા નારાઓ લગાવાઈ રહ્યા છે હવે આ વિરોધ કરતા કાર્યકર્તાઓને પણ સાંભળ્યું તું જ નહી હિંમતનગર ના કાર્યાલય પર પ્રફુલ પટેલ હાય હાય ના પણ લાગ્યા દીવ અને દાદરા નગર હવેલી પ્રશાસક છે પ્રફુલ્લ પટેલ પ્રફુલ પટેલે જ આ જૂથવાદ શરૂ કર્યો હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે મોટી સંખ્યામાં રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ પણ પ્રફુલ પટેલ હાય હાયના નારા લગાવ્યા છે સાંભળી લો એને પણ

ગુજરાતની કેટલીક લોકસભા બેઠકો માટે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપના કાર્યકરોમાં મતભેદની સ્થિતિ છે એ જ સમયે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ આનો ઉકેલ શોધી રહ્યા છે આપને એ જણાવી દઉં કે અમરેલી રાજકોટ સાબરકાંઠા સુરેન્દ્રનગર અને વડોદરા જેવી બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને મતભેદ સામે આવ્યા છે સમર્થકોને રીઝવવા ખાતર ભાજપે પ્રચારની નવી રણનીતિ અમલમાં મૂકી છે ભાજપના પ્રદેશના નેતાઓ ચૂંટણી પ્રચારમાં એવું કહેતા થયા છે કે જો તમને